खबर सूरत से। रांदेर विस्तार में 13 वर्षीय बच्ची पर दुष्कर्म। सूरत सहित गुजरात के सभी राज्यों में कहीं समय से लूट और हत्याएं दिन ब दिन बढ़ती जा रही। सूरत शहर के रांदेर विस्तार में फिर से एक दुष्कर्म की घटना सामने आई। 13 वर्षीय बच्ची पर दुष्कर्म करने वालों को पुलिस ने गिरफ्तार किया। दुष्कर्म करने वाला आरोपी बच्ची के पिता का दोस्त बताया जा रहा। पुलिस की टीम को देखकर स्कूल में पढ़ने वाली बच्चियों ने भी अपनी पीड़ा बताई। उसके पिता की करतूतों का भंडा फोड़ दिया। आखिर पुलिस ने बच्ची के पिता के दोस्त को गिरफ्तार करके आगे की कार्रवाई शुरू कर दी। गत रोज तारीख 25/3/2022 रोज रांदेर पोस्टे खाते आईपीसी 376L तथा पोस्को एक्ट कलम 2022 कलम 3A हेठ गुनो नोधवामां आवेल छे, जेमां 13 वर्षथी बाळा साथे दुष्कर्म थयानी फरियाद मळेल छे। साहेब, आ समग्र हकીકત કેવી રીતે બહાર આવી હતી? હાલમાં સુરત પોલીસ દ્વારા મહેરબાન પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન તથા સૂચન મુજબ શાળાઓમાં જઈને શી ટીમ દ્વારા ગુડ ટચ બેડ ટચ તથા સ્વરક્ષણના કેમ્પેઇન ચાલી રહ્યું છે। આ કેમ્પેઇન હેઠળ રાંદેર પોલીસની શી ટીમે ભોગ બનનારની શાળામાં ગત તારીખ 28/2022 રોજ ગુડ ટચ બેડ ટચનો કાર્યક્રમ કરેલો હતો, જેમાં શી ટીમ દ્વારા બાળાઓને ગુડ ટચ બેડ ટચની સમજ આપવામાં આવેલ હતી। તેમજ જો એમની સાથે કોઈ જાતીય દુષ્કર્મ થાય કે છેટી થાય તો તે અંગેના બનાવો રિપોર્ટ કરવા એવી તેઓને સમજ કરવામાં આવેલ હતી। આ કાર્યક્રમ બાદ ભોગ બનનાર બાળા કે જેની સાથે આ દુષ્કૃત્ય ગત જાન્યુઆરી મહિનામાં થયો હોવાનું જે બાળાએ જણાવ્યું છે, તે બાળાની હિંમત આવતા તેણે તેણીની મિત્રને જણાવ્યો અને તેણીની મિત્રએ પોતાની શાળાને જણાવ્યો હતો તથા શાળા દ્વારા રાંદેર પોલીસનો સંપર્ક કરવામાં આવતા તુરંત રાંદેર પોલીસે પગલાં લઈ શી ટીમે બાળાની શાળામાં જઈને ગુનાની વિગત જાણી તથા ગુનો નોંધ્યો છે। આમ આ સમગ્ર બનાવ આ પોલીસ દ્વારા જે ગુડ ટચ બેડ ટચનો કાર્યક્રમ થઈ રહેલ છે તેની સારી અસર રૂપે બહાર આવે છે। આરોપી કોણ છે અને આ જે ભોગ બનનારના સંપર્કમાં કેવી રીતે આવ્યો હતો? આરોપી ભોગ બનનારનો પાડોશી છે, જે ભોગ બનનારના પિતાનો મિત્ર પણ છે અને 2 મહિના અગાઉ જ્યારે ભોગ બનનારના માતા પિતા બહારગામ ગયા હતા ત્યારે બાળાને આમના આરોપીના ઘરે રાખીને ગયા હતા। તે દરમિયાન રાત્રિમાં બાળાની લાભ ઉઠાવી આરોપી આ દુષ્કૃત્ય કરેલ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। આરોપીનું નામ શું છે? ધરપકડ કરી લેવામાં આવી છે સર? આરોપીનું નામ સુરતસિંહ જ્ઞાનીસિંહ ઠાકુર છે અને હાલમાં એનો RT-PCR ટેસ્ટ માટે મોકલવામાં આવેલ છે ટેસ્ટ નેગેટિવ આવતાની અટક કરવામાં આવશે। खबर भारतवर्ष के लिए सूरत गुजरात से उमराव खान की रिपोर्ट। अपने शहर अपने प्रदेश की ताज़ा खबरों के लिए लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और हाँ, बेल आइकन दबाना ना भूलें, क्योंकि खबर हमारी, फैसला जनतंत्र का।